હવે જોઈએ સમાચાર વિગતવાર. કોવિડની મહામારી વચ્ચે જિલ્લા મથક પાલનપુર, વેપારી મથક ડીસા અને બાબર નગરપાલિકાની ચૂંટણીને લઈ જિલ્લાની પાલનપુર, ડીસા અને બાબર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા થરા અને ધાનેરા નગરપાલિકાની પેટા ચૂંટણી, માંડલા કાંકરેજ તાલુકા પંચાયત અને મોટી મહુડી દાંતીવાડા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આગામી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે, જેમાં ઉમેદવારી પત્રો ભરવાની આજથી શરૂઆત થઈ છે. ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને તટસ્થ માહોલમાં યોજાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ અંગે મીડિયાને માહિતી આપવા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણીઓમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર છે. કોરોનાની પરિસ્થિતિમાં કોવિડ-19ની ગાઈડલાઇન સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાશે. આ ચૂંટણીમાં કોવિડ પોઝિટિવ વ્યક્તિ ઉમેદવારી કરવા માંગતા હોય તેમના વતી તેમના ટેકેદાર કે દરખાસ્ત કરનાર વ્યક્તિ પણ ઉમેદવારી પત્ર ભરી શકે છે. જો કોવિડ પોઝિટિવ ઉમેદવાર જાતે જ ફોર્મ ભરવા માંગતા હોય તો અગાઉથી ચૂંટણી અધિકારીને જાણ કરી પીપીઈ કીટ પહેરીને ઉમેદવારી પત્ર ભરી શકે છે. ઉમેદવારની જેમ પોઝિટિવ મતદારે પણ મતદાન કરવા માટે અગાઉથી ચૂંટણી અધિકારીને જાણ કરવાની રહેશે. કોરોના પોઝિટિવ વ્યક્તિ પીપીઈ કીટ પહેરીને મતદાનના છેલ્લા 1 કલાક દરમિયાન મતદાન કરી શકશે, જેનાથી ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા સ્ટાફ અને સામાન્ય મતદારોની પણ સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. કોરોનાના કારણે ઉમેદવારો 5થી વધુ સંખ્યામાં ટુકડી બનાવી ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે નહીં અને મતદારો પણ મતદાન કરવા આવે ત્યારે ફરજિયાત માસ્ક પહેરીને આવે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે રીતે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રોડ શોમાં 5થી વધારે વાહનો રાખી શકાશે નહીં. જોકે અત્યાર સુધી આચારસંહિતા ભંગની કોઈ ફરિયાદ મળી ન હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નગરપાલિકા વિસ્તારમાં કુલ 2,30,652 મતદારો અને તાલુકા પંચાયત વિસ્તારમાં કુલ 2,42,015 મતદારો નોંધાયેલા છે, જેના માટે કુલ 258 જેટલા મતદાન મથકો ઉપર પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર, પોલીસ અને સુરક્ષા જવાનો, પ્યુન સહિત કુલ 1,933 જેટલો સ્ટાફ ચૂંટણીની ફરજ બજાવશે. ત્યારે કલેક્ટરે મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે આ ચૂંટણીઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહીના પર્વની સારી રીતે ઉજવણી કરીએ.